नमस्ते बाळ मित्रों, श्रीमती शांताबेन हरिभाई गजेरा, प्राथमिक शाला विद्यासभा संकुल अमरेली। इस वीडियो लेक्चर में आप सभी का स्वागत है। कक्षा 6 विषय हिंदी, विषयांक कविता 2, एक जगत एक लोक। एक जगत एक लोक, प्रकृति के तत्व हम सबको समानता से रहना है, बिना भेदभाव के सभी के साथ प्रेम से रहना है। आज मनुष्य को सोच अपनी दुनिया तक सीमित हो रही है। इस काव्य का भावार्थ है राष्ट्रवाद को संकीर्णता से ऊपर उठकर विश्व बंधुत्व को भावना विकसित करता है। देखिए बाल मित्रों, यहाँ इस काव्य में इस एक जगत एक लोक इस काव्य में बहुत अच्छा हमें समझ देते हैं। जैसे कि पहले तो हम यहाँ इस काव्य का गान करते हैं, फिर इस पंक्ति को हम समझते हैं। एक जगत एक लोक, सबका है एक मान। एक जगत एक लोक, सबका है एक मान। एक चंद्र एक सूर्य एक भूमि आसमान। एक चंद्र एक सूर्य एक भूमि आसमान। एक तेज एक हवा एक ही पानी। जीवन है सुख दुख की एक कहानी। एक देह एक रक्त एक देह एक रक्त। एक अस्थि एक प्राण एक अस्थि एक प्राण। एक जगत एक लोक, सबका है एक मान। एक जगत एक लोक, सबका है एक मान। देखो यहाँ पहले हम यही एक पंक्ति समझेंगे। तो मैंने यहाँ इस पंक्ति के कुछ यहाँ वाक्य लिखे हैं, जैसे कि यह पूरी दुनिया एक है, संसार भी एक है। इस संसार के सभी लोगों को सम्मान मिलना चाहिए। पूरे संसार को एक ही चंद्र की रोशनी मिलती है, एक ही सूर्य पूरे लोक में उजाला फैलाता है। संसार के सभी लोग एक ही आसमान के नीचे एक ही धरती पर रहते हैं। देखो बच्चों, क्या है कि हमारी जो दुनिया એટલે કે આપણી જે પૃથ્વી છે એ પૃથ્વી પર જે વ્યક્તિ રહે છે એટલે કે માણસ રહે છે એ આખો સંસાર જે લોકોથી ભરેલો છે એ લોકોને સમાન એટલે કે સમ્માન મળે છે એટલે કે એક સરખું બધાને સમ્માન મળે છે। આખા વિશ્વમાં એક જ ચંદ્ર છે એ સરસ મજાની રોશની ફેલાવે છે, એક જ સૂર્ય છે એ આખી સૃષ્ટિમાં આખી દુનિયામાં સરસ મજાનું અજવાળું આપે છે। સંસારમાં જેટલા વ્યક્તિઓ છે જેટલા માણસો છે એ બધાની આસપાસ એટલે કે એ એક જ શું છે તો કે એક જ આકાશ છે અને એક જ ધરતી છે। ઉસકે બાદ હમ દેખેંગે દૂસરી પંક્તિ, જૈસે કે યહ હે એક તેજ એક હવા એક હી પાની। જીવન હે સુખ દુઃખ કી એક કહાની। એક દેહ એક રક્ત એક અસ્થિ એક પ્રાણ। એક જગત એક રક્ત એક લોક સબકા હે એક માન। યહ પંક્તિ કી સમજૂતી હે જો મેને યહાં દિખાઈ હે। જૈસે કી હર એક મનુષ્ય કો પ્રકાશ હવા ઓર પાની મિલતા હે। કેવી રીતે? તો કે હરેક વ્યક્તિને સરસ મજાનું અજવાળું હવા અને પાણી મળે છે। વહ એક હી હૈ
કે એ ત્રણેય જે સૃષ્ટિનું બનાવેલું છે, ભગવાને બનાવેલી છે, એ બધું એક જ છે. સબકે જીવન મેં આને વાલે સુખ દુઃખ ભી એક સમાન હૈ, કે આપણા જીવનમાં જે આવતા સુખ દુઃખ એ બધું એક સમાન છે. હમારે શરીર ઓર ખૂન ભી એક સમાન હૈ, કે આપણું જે શરીર છે એમાં જે રહેલું લોહી છે એ પણ એક સમાન છે. શરીર કી રચના ભી એક સમાન હડ્ડિયા સે હુઈ હૈ. શું કહે છે કે આપણા શરીરની જે રચના છે એ એક જ સમાન જે હાડકાથી બનેલી છે. હમારે પ્રાણ ભી એક સમાન હૈ. શું કહે છે કે માણસના જે આપણે જે જીવ છે એ પણ બધાનો એક સરખો છે. ઉસકે બાદ કી પંક્તિ હમ દેખતે હૈ તો હરે ભરે ગાયે હમ રાગ સુહાને, હરે ભરે ગાયે હમ રાગ સુહાને, સમતા ઓર મમતા કે ગીત તરાને, સમતા ઓર મમતા કે ગીત તરાને. યહાં ઇસ દો પંક્તિ કી મેને કુછ યહાં સમજ લિખી હૈ તો યહાં મેં આપકો બતાતી હું. હમ સબ એક સાથ મિલકર મધુર રાગ મેં અંતર સે ગીત ગાન કરે. શું કહે છે કે અહીંયા આપણે સાથે મળી અને સરસ મજાનું આપણે ગીત ગાઈએ. જિનસે સમાનતા ઓર મમતા કી, ક્ષમતા જે પંક્તિમાં હમણાં આવ્યું એ પંક્તિમાં ક્ષમતા એટલે સમાનતા, ક્ષમતા ઓર મમતા એટલે કે સમાનતા અને જે મમતા કી ભાવના જાગ્રત હો. ઘર ઘર મેં રાત દિન યહ ગીત ગુંજતે રહે કે હમ સબ એક હે. શું કહે છે કે ઘર ઘરમાં આ જે ગીતનું જે ગીત છે એ સરસ મજાના મધુર રાગ દ્વારા આ બધાના ઘર ઘર સુધી એ ગીત બધી જગ્યાએ ગુંજતા રહે. ઉસકી બાદ કી જો પંક્તિ હૈ વહ દેખતે હૈ, રાષ્ટ્રો મેં એક યહી કર્મ હમારા, રાષ્ટ્રો મેં એક યહી કર્મ હમારા, પ્રગતિ ન્યાય માનવતા ધર્મ હમારા, પ્રગતિ ન્યાય માનવતા ધર્મ હમારા, હિલમિલ કે લહરાએ, હિલમિલ કે લહરાએ, વિશ્વ શાંતિ કા નિશાન, વિશ્વ શાંતિ કા નિશાન, એક જગત એક લોક સબકા હૈ એક માન. દેખો બચ્ચો યહાં કેસી અચ્છી બાતે યહાં લિખી હૈ. જૈસે કી રાષ્ટ્રો મેં એક યહી કર્મ એટલે કે આપણા જે રાષ્ટ્રમાં એક કર્મ છે પ્રગતિ ન્યાય માનવતા. શું કહે છે કે અલગ અલગ જે ધર્મના છે કે એની જે પ્રગતિ છે એનો જે ન્યાય છે માનવતા છે એ બધા આપણો ધર્મ છે. હિલમિલ કે લહરાય કે બધાને સાથે મળી અને આપણે બધા એ જે નિશાન છે એ આપણે આખું લહેરાવીએ. જૈસે કે મેને યહાં સમજૂતી લિખી હૈ વો ઇસ તરહ હૈ, વિશ્વ કે સભી રાષ્ટ્રો મેં એકતા કી ભાવના લાના હી હમારા કામ હૈ. શું કહે છે કે વિશ્વમાં એટલે કે આખી દુનિયામાં જે રાષ્ટ્ર છે રાષ્ટ્રમાં આપણે એકતા એટલે એક સાથે મળીને જે ભાવના આપણે લાવીએ છીએ એ આપણે એક સાથે મળી અને કામ કરવાનું છે. હમ સબકી પ્રગતિ હો એટલે કે આપણે બધા આપણા બધા આગળ વધતા જઈએ. આપણે બધા એક સાથે આપણે આગળ વધીએ. સબકો સમાન ન્યાય મિલે કે બધાને એક સરખો ન્યાય મળે. માનવતા કી રક્ષા હી હમારા ધર્મ હૈ. શું કહે છે કે આપણી જે માનવતા એ માનવતાની રક્ષા કરવી એ આપણો ધર્મ છે. હમ સબ એક સાથ મિલકર વિશ્વ શાંતિ કા નિશાન લહેરાઈ. શું કહે છે કે આપણે બધા સાથે મળી અને વિશ્વ શાંતિનો એ જે ધ્વજ છે આપણે એ આપણે સાથે મળી અને લહેરાવીએ. કેવું સરસ મજાનું આ ગીત છે. એ ગીત દ્વારા આપણે સરસ મજાની મેં અહીંયા સમજૂતી આવી છે. ચિત્ર પણ સરસ દેખાય છે. ચિત્ર દ્વારા આપણે જુદા જુદા જે જાતિ છે એ બધા જાતિને આપણે સાથે મળી અને આપણે
काम करवानुं छे, एटले एक साथे मळी अने एकता आपणे लावानी छे। जैसे हमने यहाँ वो पंक्ति हमने अभी हमने यहाँ सुनाई, जैसे कि एक जगत एक लोक सबका है एक मान। सरस मजानु आ काव्य छे कि आ काव्य द्वारा आपने सरस मजानी समझूती पण आपने मळे छे। चंद्र द्वारा सूर्य भूमि अने आसमान एटले के जे आकाश छे ते ए बधाथी आपने सरस मजानुं ज्ञान मळे छे। तेज हवा पानी जीवन सुख दुख ए बधुं आपणुं एक ज कहानी छे, एक ज ते एटले के एक ज शरीर छे, एक ज रक्त एटले लोही छे, अस्थि एटले हाडका, प्राण एटले जीव, ए बधुं आपणे एक ज छे। एना द्वारा आपणे आखुं आ काव्य समझीए छीए। जैसे हर्ष भरे गाय आपणे आगळ काव्यमां जोयुं, सरस मजानुं आपणे एकदम खुशीथी आपणे आ गीत गाईए अने बधा आखा बधी जग्याए जगतमां एटले विश्वमां घरे घरे आ गीतो गूंजे। एना द्वारा मैं अहींया सरस मजानो संदेश आपणे आ काव्य द्वारा शीखवा मळे छे। केवी रीते? तो यहाँ मैंने लिखा है इस कविता से हमें यह संदेश मिलता है कि प्रकृति के तत्व हम सब के लिए है, हम सबको समानता से रहना है, बिना भेदभाव के सभी के साथ प्रेम से रहना है। आज मनुष्य की सोच अपनी दुनिया तक सीमित हो रही है। इस कविता का भाव राष्ट्रवाद की संकीर्णता से ऊपर उठकर विश्व बंधुत्व की भावना विकसित करता है। हमें यहाँ इस कविता के द्वारा बहुत अच्छा संदेश हमें यहाँ मिलता है। जैसे कि हमने यह कविता अच्छी तरह से सुनी और अच्छी तरह से देखी और हमने अच्छी तरह से समझा भी, तो हम ऐसे कई ऐसी भी कोई कविताएं हैं जो हम इसे देख भी सकते हैं और ढूंढ भी सकते हैं। जैसे कि यहाँ मैंने एक कविता मैंने भी कई बार सुनी है, जैसे कि सबकी दुनिया एक है। यहाँ ऐसे ही एक कविता है, वो मैं फिर बाद में सुनाऊंगी। अब तक के लिए हम यहाँ मैं आपका धन्यवाद करती हूँ। नमस्ते।